गुड मॉर्निंग एवरीवन, जय श्री कृष्ण। गया लेक्चर में मैं कीधु के पाठ त्रण स्वाध्याय नो वीडियो मूकी दईश। तो आज आप आ लेक्चर में अपने चैप्टर 3 नो स्वाध्याय सीखवाना छे। तो चलो अपने जोईए। प्रश्न एक छे, सामयिको अखबारों में से चुटकुले पढ़िए और कक्षा कक्ष में सुनाइए। आपने जो चुटकुले सुने हो या पढ़े हो उन्हें लिखिए। एटले के सामयिको, एटले के कोई सामयिक होय पछी न्यूज़पेपर होय तो तेमाथी तमारे आवा चुटकुला एटले के जोक्स वाँचवाना छे अने वर्गखंड में संभळावाना छे। अने तमे जे जोक्स सांभळ्या होय अथवा तो वाँच्या होय તેને તમારે તમારી નોટબુકમાં લખવાના છે। તો ચાલો આપણે વાંચીએ ચુટકુલે। પહેલો છે, પિતાજી કહેતે હૈ રાજુ તુમ હર બાર ઇતિહાસ મેં અનુતીર્ણ ક્યો હો જાતે હો। પિતાએ રાજુને કહ્યું કે રાજુ તું દર વખતે ઇતિહાસમાં અનુતીર્ણ એટલે કે નાપાસ શા માટે થઈ જાય છે। રાજુ ને કહા ક્યોકિ હર વિષય મે ઇસ વિષય મે સભી પ્રશ્ન ઉસ સમય કે હોતે હે જબ મે પેદા ભી નહીં હુઆ થા। એટલે રાજુ તેના પપ્પાને જવાબ આપે છે કે આ વિષયમાં હંમેશા એ જ પ્રશ્ન પૂછવામાં આવે છે। એ સમયનો પ્રશ્ન હોય છે કે જ્યારે મારો જન્મ પણ થયો હતો નહીં, એટલા માટે હું દર વખતે પરીક્ષામાં અનુતીર્ણ થઈ જાઉં છું। સમજાયું? હસવું આવે છે ને? જેને સમજાશે એને હસવું આવશે, નહીં તો બીજાને આવશે નહીં। બીજો ચુટકુલો છે, પિતાજીને કહા અપને બેટે છે બેટા જાઓ ડાકઘર સે દો ચિઠ્ઠીયા લે આવો। પિતાએ તેના પુત્રને કહ્યું કે બેટા જા અને પોસ્ટ ઓફિસેથી બે ચિઠ્ઠી લઈ આવ। બેટા બોલા પાપા પૈસે તો દીજીએ। એટલે કે તેના છોકરાએ કહ્યું કે પપ્પા પૈસા તો આપો। પિતાજીને કહા અરે બેટે પૈસે સે તો સભી લે આતે હૈ અગર તુમ મેરે બેટે હો તો બિના પૈસે કે લેકર આવો। થોડી દેર મેં હી બેટા ચાર પાંચ ચિઠ્ઠીયા લેકર આ ગયા। એટલે તેના પિતાજીએ કહ્યું કે અરે બેટા પૈસા હોય તો બધા ચિઠ્ઠી લઈ આવે છે, પણ જો તું મારો છોકરો હોય એટલે કે મારો દીકરો હોય તો વગર પૈસે લઈ આવ। અને થોડી જ વારમાં તેનો છોકરો 4-5 ચિઠ્ઠીઓ લઈને પાછો આવ્યો। પિતાને કહા અરે એ તો પહેલે સે હી લખી હે। પિતાએ કહ્યું કે અરે આ તો પહેલેથી જ લખાયેલી છે। બેટા બોલા પાપા અગર આપ મેરે પાપા હે તો લિખી ચિઠ્ઠીઓ પર હી લિખ કર દિખાયે। એટલે કે એના છોકરાએ શું કીધું કે પપ્પા જો તમે મારા પપ્પા હો તો આ લખેલી ચિઠ્ઠીઓ પર લખીને મને બતાવો। સમજાયું? થર્ડ છે, સોહનને કહા સોનલ બતાવ અકલ બળી યા ભેંસ। સોહને કહ્યું કે સોનલ મને કહે કે અક્કલ મોટી છે કે ભેંસ। સોનલને કહા ભૈયા પહેલે દોનો કે જન્મદિન બતાવો તભી તો પત્તા ચલેગા કે કોણ બડા હે। એટલે કે ભાઈ પહેલાં તો મને બંનેની જન્મ તારીખ તો બતાવો। એટલે કહે ત્યાર પછી મને ખબર પડશે ને કે કોણ મોટું છે। ચોથો ચુટકુલે, ટીચરને કહા જહાં બહુત બારિશ હોતી હૈ વહાં કોણ સી ચીઝ જ્યાદા પેદા હોતી હૈ। ટીચરે કહ્યું કે જ્યાં ખૂબ જ વરસાદ પડે છે ત્યાં કઈ ચીજ છે જે વધારે ઉત્પન્ન થાય છે। છાત્રને કહા જી કીચડ। વિદ્યાર્થીએ શું કીધું કે કાદવ। પાંચમો છે, પિતાને કહા લંકા કો સોને કી લંકા ક્યો કહેતે થે। પિતાએ કહ્યું કે લંકાને સોનાની લંકા શા માટે કહેતા હતા તો બેટેને જવાબ દીયા ઇસલીએ કે વહાં કુંભકર્ણ જૈસે સોને વાલે લોગ છે।
એટલે એના છોકરાએ શું કીધું કે એટલા માટે કે ત્યાં કુંભકર્ણ જેવા સુવાવાળા લોકો રહેતા હતા. છઠ્ઠું છે, અમિતને કહા પહેલવાન છે. કમાલ હે ભાઈ, 5 સાલ પહેલે ભી તુમને અપની ઉમ્ર 32 વર્ષ બતાઈ થી ઓર આજ ભી અપની ઉમ્ર 32 વર્ષ હી બતાતે હો. અમિતને પહેલવાન સે કહા, ઈ કમાલ છે ભાઈ કે 5 વર્ષ પહેલાં જ્યારે મેં તને પૂછ્યું હતું ત્યારે તારી ઉંમર 32 વર્ષ મને બતાવી હતી, એટલે કે મને કહ્યું હતું કે મારા 32 વર્ષ છે, અને આજે 5 વર્ષ પછી જ્યારે હું તને પૂછું છું કે તારી ઉંમર શું છે તો તે આજે પણ 32 વર્ષ જ કહ્યું. પહેલવાનને કહા, એટલે કે પહેલવાને કહ્યું, હમ પહેલવાન હે જો એક બાર કહે દેતે હે ઉસ પર અટલ રહેતે હે અપની વાત સે પીછે નહીં હટતી. અમે પહેલવાન છીએ, જો એકવાર અમે કહી દઈએ તો એ વાત પર અમે અડગ રહીએ છીએ અને પોતાની વાત પરથી પાછળ હટતા નથી. સમજાયું? એના પછીનો જો, સુરેન્દ્રને કહા, નવીન ઇન્સાન કી નજર જ્યાદા તેજ હે યા જાનવર કી? સુરેન્દ્રએ નવીનને કહ્યું કે માણસની નજર વધારે તેજ છે કે જાનવરની? નવીનને કહા, જાનવર કી? નવીને કહ્યું કે પશુઓની, જાનવરની. સુરેન્દ્રને કહા, યહ તુમ કેસે કહી સકતે હો? સુરેન્દ્રએ કહ્યું કે આ તું કઈ રીતે કહી શકે? તો નવીનને કહા, ક્યોંકિ જાનવર કભી ચશ્મા નહીં પહેનતે. નવીને શું કીધું કે જાનવર છે તે ક્યારે ચશ્મા પહેરતા નથી. એના પછીનો જો, અંકલને કહા, આરતી તું અખબાર વાલે કા બિલ, સોરી આરતી તુમને અખબાર વાલે કા બિલ દેખા હે? અંકલે આરતીને કહ્યું કે શું તે છાપાવાળાનું જે ન્યૂઝપેપરનું બિલ છે તે ક્યાંય જોયું છે? આરતીને કહા, અંકલ ક્યાં શહેર મેં લોક બિલો મેં ભી રહેતે હે? આરતીએ શું કીધું કે અંકલ શું શહેરોમાં લોકો દરમાં પણ રહે છે? એના પછીનું જો, નોકરને કહા, માલિક આપ એક સાથ દો દો રોટિયા ક્યો ખાતે હે? અને નોકરે તેના માલિકને પૂછ્યું કે સાહેબ તમે એક સાથે બે બે રોટલી કેમ ખાઓ છો? તો માલિકને કહા, ડૉક્ટરને મુજે ડબલ રોટી ખાને કો કહા હે? માલિકે શું કીધું કે ડૉક્ટરે મને ડબલ રોટલી ખાવાનું કહ્યું છે એટલા માટે હું બે રોટલી ખાઉં છું. એના પછીનો જો, એક છોટી બચ્ચી ને ટેલિફોન પર અપને પિતાજી કી આવાજ સુની. એક નાની છોકરીએ મોબાઈલ પર પોતાના પપ્પાનો અવાજ સાંભળ્યો. વહ જોર જોર સે રોને લગી અને તે મોટે મોટેથી રડવા લાગી. માને પૂછ્યા, અરે બેટી ક્યો રો રહી હો? એને મમ્મીએ પૂછ્યું કે બેટા શા માટે રડી રહી છો? બેટીને કહા, અબ ઈસમે સે પિતાજી કેસે નીકળેંગે? તો છોકરીએ શું કીધું કે આમાંથી પપ્પા કઈ રીતે બહાર આવશે? એન પછીનો જો, માલિક નોકર છે, તું કોઈ ભી કામ કરને સે પહેલે મુજસે પૂછ લિયા કર થોડી દેર બાદ. એટલે કે માલિકે નોકરને શું કીધું કે તું કોઈ પણ કામ કર એના પહેલાં તું મને પૂછ્યા કર, મને પૂછીને પછી તારે કામ કરવાનું છે. થોડી વાર પછી નોકરને કહા, માલિક રસોઈ ઘર મેં બિલ્લી દૂધ પી રહી હે, ક્યાં મેં ઉસે ભગા દઉં? થોડીક વાર પછી નોકર આવ્યો અને શું કીધું કે માલિક રસોડામાં બિલાડી દૂધ પીવે છે, શું એને ભગાડું? એના પછીનો જો, સુશીલને કહા, મેરે પિતાજી જબ માચિસ કી ડિબિયા ખરીદતે હે તો હર એક તિલિયા ગિનતે હે કે કંઈ કમ તો નહીં? એટલે સુશીલે શું કીધું કે મારા પપ્પા જ્યારે પણ માચિસ ખરીદે છે ત્યારે તે ડબ્બીમાં રહેલી બધી જે સળીઓ હોય તેને ગણે છે કે ક્યાંક એકાદી ઘટતી તો નથી ને? ગીતાને કહા, મેરે પિતાજી માચિસ કી ડિબિયા ખરીદતે હે તો સારી તિલિયા જલા કર દેખતે હે કે કોઈ તિલી ખરાબ તો નહીં હે? એટલે ગીતાએ શું કીધું કે મારા પપ્પા જ્યારે માચિસ ખરીદે ને ત્યારે તે ડબ્બીમાં રહેલી બધી સળીઓ છે તેને સળગાવીને
જુએ છે કે ક્યાંય એક પણ સળી ખરાબ તો નથી ને. એન પછીનો જો પ્રશ્ન નંબર બે, ઉપરના ચુટકુલામાં મજા આવી બધાને. ક્વેશ્ચન નંબર ટુ છે, નિમ્નલિખિત પરિચ્છેદ મેં સે મુહાવરે ઢૂંઢીએ ઓર ઉનકે અર્થ દેકર વાક્ય મેં પ્રયોગ કીજીએ. નીચે આપેલા ફકરામાંથી આપણે રૂઢિપ્રયોગ છે, મુહાવરા છે, એ આપણે શોધવાના છે અને તેનો અર્થ આપી અને વાક્યમાં પ્રયોગ પણ આપણે કરવાનો છે. રમેશ પઢાઈ મેં હોશિયાર લડકા હે, ઇસીલીએ રમેશ પિતાજી કી આંખો કા તારા હે. તો આંખો કા તારા એ રૂઢિપ્રયોગ છે. ઇસ સાલ રમેશને કમર કસકે પરીક્ષા કી તૈયારી કી થી. તો કમર કસકે એ શું છે? રૂઢિપ્રયોગ. જબ વહ પરીક્ષા દેને ગયા તો ઉસકા ઈદ કા ચાંદ મિત્ર મહેશ કા નંબર ભી ઉસકે નજદીક થા. ઈદ કા ચાંદ તો એ શું છે? મુહાવરા. મહેશ આસ્તીન કા સાપ નીકળા ઓર વહ અધ્યાપક કી નજર ચુરા કે રમેશ કી કોપી મેં સે નકલ કર રહા થા. આસ્તીન કા સાપ એ શું છે? મુહાવરો. નજર ચુરા કે તો એ મુહાવરો છે. ઉસ વખત અધ્યાપકને દેખા ઓર વે આગ બબૂલા હો ગયે. તો આગ બબૂલા છે એ શું છે? મુહાવરા. ચાલો પેલો જોઈએ, આંખો કા તારા, તેનો અર્થ થશે બહુત પ્યારા. વાક્યમાં પ્રયોગ જો, ગૌરવ અપની માં કી આંખો કા તારા હે. સમજ પડી? રૂઢિપ્રયોગ સોરી મુહાવરો છે, તેનો અર્થ અને તેનો વાક્ય પ્રયોગ કર્યો. તો આ બધાની સમજ પડી ગઈ ને. ચાલો એને પછીનું જો, કમર કસના અચ્છી તરહ તૈયાર હોના. મેને ભી પ્રતિયોગિતા મેં જીતને કે લીએ કમર કસલી હે. એટલે કે મેં પણ પ્રતિયોગિતામાં જીતવા માટે કમર કસી લીધી છે. સમજાયું બધાને મુહાવરેનો અર્થ અને વાક્યમાં પ્રયોગ? એને પછીનો જો, ઈદ કા ચાંદ હોના અર્થ છે બહુત દિન બાદ મિલના. વાક્યમાં પ્રયોગ, આજકાલ તુમ ઈદ કે ચાંદ હો ગયે હો દિખાઈ હી નહીં દેતે. એન પછીનો જો, આસ્તીન કા સાપ કપટી મિત્ર મિત્ર બનકર શત્રુ જૈસા વ્યવહાર કરના. વાક્યમાં પ્રયોગ જો, મેને મનોજ પર પૂરા વિશ્વાસ કિયા લેકિન વહ આસ્તીન કા સાપ નિકલા. એન પછીનું જો, નેક્સ્ટ નજર ચુરાના અર્થ થશે કિસી કા ધ્યાન ન જાય ઇસ તરહ કામ કરના. વાક્ય પ્રયોગ જો, અપરાધી પુલિસ કી નજર ચુરા કર ભાગ ગયા. એન પછીનો જો, આગ બબૂલા હોના બહુત ક્રોધિત હોના. વાક્યમાં પ્રયોગ જો, નોકર સે ગુલદસ્તા તૂટ જાને પર માલકિન આગ બબૂલા હો ગઈ. તો ક્વેશ્ચન વન અને ક્વેશ્ચન ટુ એમાં કોઈને કંઈ એવું છે જે ના સમજ પડી હોય? જો ના સમજાયું હોય તો વિડીયો ફરી એકવાર શાંતિથી જોઈ લેવો. આગળનો સ્વાધ્યાય છે તે આપણે આગળના લેક્ચરમાં જોઈશું. અને યાદ રાખજો કે આ સ્વાધ્યાયનો વિડીયો છે તે ચેપ્ટર 3નો છે. સમજાય છે ને બધાને? આગળનો આપણે આગળના લેક્ચરમાં જોઈશું.